જય સ્વામિનારાયણ. દલપતરામ કવિ ટ્રેનમાં મુસાફરી કરતા હતા, અને એ જમાનામાં તમે જાણો છો એ પ્રમાણે ઘણા લોકો દ્વેષીલાઓ, વૈરાગી બાવાઓ ભગવાન સ્વામિનારાયણને મોચી કહેતા, એનું દૂધ શું, દૂધ કયું, એ તો મોચી છે, અને મોચીને આપણે ન ભજાય, એની કંઠી ન બંધાય, એનો આશ્રય ન કરાય, એ તો હલકું વરણ આમ તેમ. અને એ જમાનો બસ દૂધનું પૂછે, નહીતર પોતાને કાંઈ ઠેકાણા ન હોય. તે કવિ દલપતરામ બેઠેલા, કપાળમાં સરસ મજાનો ભડકા જેવો તિલક ચાંદલો જોયો, એમાં કોઈ બે ત્રણ જણા હશે બ્રાહ્મણો જેવા, ને બધા આમને જોઈને કીધું, ઓળખ્યા તો નહીં, કીધું કે તમે સ્વામિનારાયણના સત્સંગી? તો કે હા, સ્વામિનારાયણ તો મોચી છે, અને મોચીને તમે ભજો? તો કે તો મને ખબર છે મોચી છે. તમને ખબર છે કે મોચી છે? દલપતરામે કહ્યું કે હા, એ મોચી છે, એ મોચી છે, એ તો મને ખબર છે. પેલા બ્રાહ્મણો કહે કે આજ તમે પહેલ વહેલા મને મળ્યા, અમે ઘણાને કહ્યું તો બધા એમ કહે કે ના નથી, અને તમે જ એક એમના અનુયાયી એવા નીકળ્યા કે એણે કહ્યું કે હા મોચી છે, અને બધા તેમ કહે છે બ્રાહ્મણ છે, તો કે ના બ્રાહ્મણ નથી, એ તો મોચી છે અને મને ખબર છે. તો ખબર છે છતાંય તમે શું કામ એને ભજો છો? ત્યારે દલપતરામે કહ્યું, સાંભળો, ચામડાના પૂતળા રચે છે ચતુરાય કરી, ચામડાના બળદો ને બકરા બનાવે છે, ચામડાની ગાયો ભેંસો શુદ્ધ દૂધ ધોવા દે છે, ચામડાની પોપટો ને રાણીઓ પડાવે છે, ચામડાના હાથી ઘોડા હજારો હજાર જૂના ભાંગી જતા જાય, નવા નીપજ આવે છે. કેવું ચામડાનું કામ કીધું દલપત રામ, એવા મોચીની વિશેષ ભક્તિ મને ભાવે છે. આવો એ મોચી છે, બાકી તમે કહો એવો મોચી. એ નામા વિધાન આવ્યું એટલે પેલા કે કવિરાજ તમે દલપતરામ પોઈતે? તો કે હા. ફ્યુઝ ભયો ગયો, બોલો આગળ. મોચી છે, જગત સ્રષ્ટા મોચી છે, આ નિષ્ઠા એ આ છે. અને શ્રીજી મહારાજે કહ્યું કે પૂર્વે જે અનંત આશ્ચર્યો થયા છે, હમણાં થઈ રહ્યા છે, આગળ જે થશે, તે સર્વે મને મળ્યા એવા જે આ પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ ભગવાન, એના જ ક્રિયા થાય છે, પણ બીજા કોઈથી થતા નથી. આ જે નિષ્ઠાની ગાંઠ, ચમત્કારો, પછી એ મંત્રના હોય, તંત્રના હોય, યંત્રના હોય, વિજ્ઞાનના હોય, જાદુના હોય, સિદ્ધાઈના હોય, પ્રાકૃતિક હોય, બૌદ્ધિક હોય, માનસિક હોય, કોઈ પણ ચમત્કાર હોય, પણ એ સર્વ ચમત્કારની પાછળ પ્રેરક બળ તો મારા ઈષ્ટનું છે. આ જે ગાંઠ, એ જ ન હોય તો બુદ્ધિ ફરી જાય. આ બહુ સમજવા જેવું છે.